અસ્સલામ વાલેકુમ. આજે આપણે બનાવીએ છીએ જિંજર બર્ગર્સ. ઘણા બધા માણસો મને રિક્વેસ્ટ કર્યા છે કે પ્લીઝ તમે જિંજર બર્ગર બનાવો. તો હું કોઈ દિવસ ટ્રાય નથી કરી, પણ હું ઘરે મારું ટ્રાયલ વર્ઝન બનાવી અને મારા બચ્ચાઓને એકદમ મજા આવી. આ KFCમાં મળે છે, કેન્ટકી ફ્રાઈડ ચિકનમાં હું સાંભળી છું, પણ અહીંયા મારી પાસે હલાલ કે ઝબીહા નથી, તો હું ઘરે બનાવું છું, વિચ જે વધારે સારું છે. કારણ કે આપણને ખબર છે કે કઈ જાતનું આપણે કુકડું વાપરે છે, કઈ જાતના આપણે એમાં મિક્સિસ વાપરે છે. આપણને જો તીખું બનાવે તો આપણે તીખું બનાવી શકીએ છીએ. તો ઘરે રાંધવાનું બહુ ઘણા બધા બેનિફિટ્સ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ગ્રીડિયન્ટ્સ હું તમને બતાવીશ. તો અહીંયા છે મારી પાસે ચિકન, જે તમે જોશો કે હું એને ઓલરેડી પાઉન્ડ કરી લીધી છું, ને એ હું તમને બતાવું છું કે આપણે કેવી રીતે આમ કર્યા છે. તો હવે આની અંદર હું ખાલી લસણ આદું નિમકને મરી નાખી છું, ને એનું રીઝન છે કે તમે જો મેરિનેટ કરી નાખશો એને પહેલાં લસણ આદું નિમક મરી સાથે, કે જ્યારે એના ઉપર જ્યારે આપણે અવિતામ એને મારશું ને, તો લસણ આદું નિમક મરી ચિકનની અંદર જાયેલું જશે ને એનું ફ્લેવર, એનું સ્વાદ એકદમ સરસ થશે. પછી તમને લઉં છે કાંઈક આના જેવું કાંઈ પણ તમારી પાસે હોય તમે એને મારવા માટે. હવે જે મીટ ટેન્ડરાઇઝર આવે છે એમાં બહુ ઈ ખારું હોય છે, નીચે એમાં ઠીંડા હોય છે, તો તમે જ્યારે એને મારશો ને તો પ્લાસ્ટિકમાં ઠીંડા થઈ જાય છે, તો એ સારું નથી. કારણ કે ક્રોસ કન્ટેમિનેશન થશે અને બીજું કે બધી બાજુ ઉદશે. તો તમે કંઈક એવું કંઈક લેજો. પછી એના ઉપર આપણે અવિતામ એને મારશું કે સાવ આમ જરાક પાતળું થઈ જાય. એક વખત આપણે બધાને અવિતામ પાતળું મારી લેશું ને તૈયાર થઈ જશે ને ફાઇન, પછી આપણે આપણું નેક્સ્ટ સ્ટેપ સાથે નેક્સ્ટ સ્ટેપ ઉપર જશું. ને એક વખત આ ચિકન આપણું થઈ જાય, હવે તમને જોઈને આમાં વધારે લસણ આદું નિમક મરી આમાં બધું છે, પણ જો તમને નાખો લસણ આદું તો તમે જેને વધારે નાખી શકો છો. એમાં આપણે 1 ટેબલ સ્પૂન ગ્રીક યોગર્ટ વાપરશું, 1 ચમચી આપણે નાખશું ધોરું વિનેગર, અને અહીંયા છે મારી પાસે 2 ચમચા એક જાતનું તમારી પાસે હોટ સોસ હોય, ટબાસ્કો હોય કે અથવા આ પણ ચીલી ગાર્લિક સોસ હોય, કાં તો મારી પાસે આ હતો, મેં રેસ્ટોરન્ટમાં મેળ્યું હતું, ખાલી હોટ સોસ છે જે મને સ્રાફ નથી કરું, તો એ આજે હું એમાં એ વાપરી લઈશ. પછી અહીંયા તમે જોશો કે મારી પાસે લોટનું મિક્સચર છે. અહીંયા છે મારી પાસે 2 કપ લોટ, અહીંયા છે 1/2 કપ ચોખાનો લોટ અને 1/2 કપ કોર્નસ્ટાર્ચ. આપણે એને બધું ફાઈન તે મિક્સ કરશું. આમાં પણ આપણે ફાઈન તે મિક્સ આપણું બધું નાખશું, અને પછી આપણે અહીંયા છે મારી પાસે 3 ઈંડા જેને હું ફાઈન તે ફેટે લીધી છું, એની અંદર પાછું આપણે ફાઈન ટેસ્ટ એમ સવાદ વાળા બધા મિક્સિસ નાખશું, નિમક ને બધું, અને પછી આપણે આને તળશું. અને પછી આપણે ઘરનું આપણે એક સોસ બનાવશું, એ પણ હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ કરશું. અહીંયા છે મારી પાસે આઈસબર્ગ લેટસ કે છે, ને પણ તમે રોમેઇન વાપરી શકો છો. ટમેટા છે મારી પાસે અને પિકલ્સ છે, પણ જો તમને ચીઝ વાપરવું હોય, તમને એના ઉપર ડુંગળી નાખવું હોય, તમને જે નાખવું હોય બિલકુલ તમારા ઉપર છે. અહીંયા છે મારી પાસે તલવાળા બન્સ જે હું વાપરું છું, પણ તમે એક પણ બન્સ વાપરી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. આપણે પહેલાં આપણું ચિકનને મેરિનેટ કરશું. જ્યાર સુધી એ મેરિનેટ થતું હશે ત્યારે આપણે આપણું લોટનું ને મૈયાનું મિક્સચર શરૂ કરશું. ગ્રીક યોગર્ટ, વિનેગર, હોટ સોસ, સોલ્ટ ઓર નિમક, હાફ અ ટીસ્પૂન બ્લેક પેપર, 1/2 ચમચી કારી મરી, 1/2 ચમચી કારી મરી ઓર બ્લેક પેપર, 1 ટીસ્પૂન લેમન પેપર, 1 ચમચી લેમન પેપર, 1/2 ચમચી લેમન પેપર,
એક ચમચી ડુંગળીનું પાવડર, 1 ટીસ્પૂન અનિયન પાવડર, હાફ અ ટીસ્પૂન ચીલી પાવડર, 1/2 ચમચી ચીલી પાવડર, 1/2 ચમચી ચીલી પાવડર. મિક્સ. મિક્સ. હવે આપણે આપણું ચિકનને ફ્રાય કરવાનું શરૂ કરશું. તમે બે જાતની રીત છે. એક છે કે તમે પહેલાં ઈંડુમાં નાખો, પછી લોટમાં નાખો, ઈંડુમાં નાખો, લોટમાં નાખો. મારા ઘરે બધાને બહુ નથી મજા આવતી, એના ઉપર બહુ જો ઓલું લોટનું મિક્સચર હોય, તો એટલા માટે હું પહેલાં એને લોટમાં નાખીશ અવિતામ. અને બધું તમે ફાઇન રીતે એને કવર કરી નાખજો. બીજી વસ્તુ મેં તમને કહું છું કે જો તમારી પાસે અવિતામ લોટ બચે તો એને ફેંકી નહીં દેજો. તમે બીજું જાતનું અવિતામ જ ચિકન બનાવી શકો છો, ને તમે એમાં વાપરી શકો છો આ. ઓકે, હવે આપણે એમાં નાખી દીધા. હવે આપણે ઈંડાના મિક્સચરમાં બોળશું. પછી આપણે પાછું એને એક વખત આપણા લોટમાં નાખશું. બરાબર ફાઈન તેમ તમે કવર કરી નાખજો. ઓકે, તો તમે જોશો હવે તમારું જે એક્સ્ટ્રા લોટ છે એને આમ ખંખેરી નાખજો અવિતામ. પછી આપણે એને સારા 300 ડિગ્રી આપણું તેલમાં એની અંદર રાખી દઈશું. હવે આ એક વખત પાકી જશે હું તમને કહીશ કે મને કેટલા મિનિટ લાગ્યું છે આને પાકવા માટે. અને બીજું મને તમને કહું છું કે બીજામાં તો ખાસ આ વસ્તુ ઢાંકે છે ત્યારે ઓલાકા તરે છે, પણ હું મને જરૂર નથી પડતી ઢાંકવાની. મને એમ લાગે છે કે મારું ચિકન કાફી ફાઇન રીતે પાકી જાય છે, કારણ કે ઢોરું પાર્ટ છે ચિકનનું. અને તમને નથી ખબરું કે વધારે ચવળ થઈ જાય, કારણ કે જો બહુ રંધાઈ જશે તો એકદમ ચવળ થઈ જશે. તો ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ, તમે જોશો કે આ ફાઇન. તમને ખબર છે કે આપણું ચિકન ફાઇન ગોલ્ડન બ્રાઉન પીરું ફાઇન, એનું ફાઇન કલર આવી જાય ને ફાઇન, એ આમ કડક કડક થઈ જશે. એટલે પછી આપણે તેલમાંથી કાઢી લઈશું. તો અહીંયા તમે જોશો કે મારું ચિકન ફાઇન રીતે પાકી ગયું છે. એક્ઝેક્ટલી 7 મિનિટ લાગી આ ચિકનને, એક સાઈડ ઉપર નહીં, ટોટલ 7 મિનિટ લાગી આ ચિકનને પાકવા માટે. અને પાકી ગયું છે સાવ. અહીંયા છે મારી પાસે 3/4 કપ મેયોનીઝ, અને એની અંદર હવે આપણે આ બધી વસ્તુ શરૂ કરશું નાખવા માટે. પિન્ચ ઓફ સોલ્ટ કે થોડુંક નિમક, વન ટીસ્પૂન મસ્ટર્ડ, એક ચમચી પીળું મસ્ટર્ડ, 1 ચમચી કેચઅપ, 1 ટીસ્પૂન કેચઅપ, 1 ટેબલસ્પૂન ચીલી ગાર્લિક સોસ, 1 ચમચો ચીલી ગાર્લિક સોસ. મિક્સ. તો તમને આ સોસ થઈ ગયું. હવે તમને ખબર છે કે તમે બરાબર એની સ્વાદ તમે જો, કારણ કે આનું સ્વાદ એકદમ સરસ હોવું જોઈએ. અને તમને એકદમ ભાવ ખપે આ સોસ, કારણ કે હું એને ટ્રાય કરીને મને એમ લાગ્યું કે એની અંદર હજી એટલું બધું તીખાશ નહોતું, તો હું જરાક વધારે તીખું નાખી અંદર ચીલી ગાર્લિક સોસ નાખી, અને હું થોડુંક વધારે એની અંદર કેચઅપ નાખી. પણ મારા હસબન્ડને બહુ ઘણું બધું મીઠું નથી ભાવતું બર્ગરની અંદર, કે મારી કેચઅપ ના નાખે, તો હું કેચઅપ સાવ થોડુંક નાખી છું. તો તમારા સ્વાદ ઉપર ડિપેન્ડ થશે કે તમને કેવું સ્વાદ ગમે છે આ સોસનું. હવે આપણે શરૂ કરશું આપણા સેન્ડવિચીસ બનાવવા માટે. હવે
આપણી બધું બધું તૈયાર છે, આપણો સોસ તૈયાર છે, આપણું ચિકન તૈયાર છે. તો હવે આપણે એને હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે આ બર્ગર્સ કરશું. ઓકે, તો અહીંયા આપણું આ બ્રેડ છે જેનો હું આ ઉપરનું કાઢી નાખી છું. પહેલાં આપણે નાખશું એના ઉપર આપણું લેટસ, ને તમને જેવી તમ નાખવું હોય તમે નાખી શકો છો. પછી એની ઉપર આપણે એક પીસ આપણું ચિકનનું નાખશું. અને ખાલી મેક શ્યોર કરજો કે તમારું ચિકન જરાક ન શેકું, કાં તો જરાક ઠરી ગયું હોય, કારણ કે જો બહુ ગરમ હશે ને તો તમારી આ લેટસ છે ને એ આમ સાવ આમ પોચી થઈ જશે, તમને મજા નહીં આવે. ઓકે, પછી એના ઉપર આ ચિકનની ઉપર આપણે આપણો સોસ નાખશું. અવિતા એક વખત ઈ થઈ જાય, પછી જો તમને ટમેટા નાખવું હોય તો તમે ટમેટા નાખી શકો છો. એકમાં હું ટમેટો નહીં નાખું અહીંયા, તમને પિકલ્સ નાખવું હોય અવિતા બીજું પિકલ્સ. પછી જો તમને સોસ એના પર વધારે નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, જરૂર નથી કે તમે નાખો. અને આપણા જિંજર બર્ગર્સ તૈયાર છે. અને અહીંયા એક છે કે જે હું ઓલરેડી બનાવી નાખી છું, ને એ હું તમને ટ્રાય કરીને હું તમને કહીશ કે કેવું લાગે છે. હવે આ એકદમ મોટું છે તો પ્લીઝ તમે એક્સક્યુઝ કરજો મને. તમે જોશો તો તમને દેખાશે કે આપણું ચિકન એકદમ વ્હાઈટ છે અંદર, એટલે આટલું ચિકન પાકી ગયું છે અને એકદમ જબરદસ્ત થયું છે. એકદમ હું તમને એક ચીજ કહું છું કે જો તમે આ બનાવશો, તમે આ બચ્ચા ટ્રાય કરશે તો કા તમને કહેશે કે એટલીસ્ટ વીકમાં એક વખત તમને બનાવવાનું છે. એકદમ સ્વાદિષ્ટ થયું છે. તો પ્લીઝ તમે આને ટ્રાય કરજો, તો મને કહેજો કે તમને કેવું લાગે છે સ્વાદમાં. મારી પાસે ફેસબુકમાં એક પેજ છે રહેનાસ ક્વિઝિન્સ, તમે એ જોઈન કરજો. તમે એમાં તમે બનાવો તો તમે ફોટો મને એમાં મોકલાવજો, કાં તો ટ્વિટર છે અને ઇન્સ્ટાગ્રામમાં તમે નાખજો પ્લીઝ. અને હેશટેગ કરજો રહેનાસ ક્વિઝિન્સ, તો મને ખબર પડે કે તમે આ બનાવો છો. અને મને એકદમ ખુશી થશે કે હું જોઉં કે મારી વસ્તુ કે આ એક રેસિપી જે તમે બનાવ્યા છો. તો અલ્હમ્દુલિલ્લાહ માશાલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણે આપણા જિંજર બર્ગર્સ. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.